હાલમાં સુનાવણી ચાલી રહી છે તે દરમિયાન સુરતની ઘટના વિશે એડવોકેટ જનરલે રજૂઆત કરતા સુરતમાં લોકોને ઇન્જેક્શન મળી રહે તે માટેના પ્રયાસ થયા છે આ અંગેની રજૂઆત કરવામાં આવી જે રીતે ઇન્જેક્શન આપવામાં આવ્યા તે ખોટું નથી એજીની દલીલ તમામ ઇન્જેક્શન કાયદાકીય રીતે મેળવાયા હતા આ પ્રકારની પણ દલીલ કરવામાં આવી છે હાલની સ્થિતિ જેમાં કોરોનાની સ્થિતિ ખરાબ થયાનો એજીનો સ્વીકાર કોરોનાની સ્થિતિ ખરાબ થયાનો એજી સ્વીકાર કર્યો છે સુનાવણી દરમિયાન હાલમાં કેટલીક દલીલોનો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે અન્ય રાજ્યોમાં સ્થિતિ ગુજરાત કરતાં પણ ખરાબ છે આ પ્રકારની દલીલ પણ એજીએ કરી હતી એજી કવલ ત્રિવેદી સરકાર તરફથી પક્ષ રાખી રહ્યા છે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો સરકાર તરફથી તેઓએ દાવો કર્યો છે સરકાર વતી એડવોકેટ જનરલે કેટલીક રજૂઆત પણ કરી કોરોનાની સ્થિતિ ખરાબ થયાનો તેમણે સ્વીકાર કર્યો છે પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે હાલમાં તેને પહોંચી વળવા માટેના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ મહદઅંશે સારી કહી શકાય અન્ય રાજ્યોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે સુરતની ઘટના વિશે એજી એટલે કે એડવોકેટ જનરલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે લોકો સુધી ઇન્જેક્શન પહોંચાડવામાં આવ્યા તેમણે રજૂઆત કરી છે ઇન્જેક્શન મળી રહે તે માટેના સતત પ્રયત્ન થયા છે લોકોને ઇન્જેક્શન મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા અને જે રીતે ઇન્જેક્શન આપવામાં આવ્યા છે આક્ષેપો થયા પ્રતિઆક્ષેપો પણ થયા પરંતુ તે કંઈ ખોટું નથી તમામ ઇન્જેક્શન કાયદાકીય રીતે મેળવાયા હતા તે પ્રકારનું પણ તેઓએ નિવેદન આપ્યું છે હાલની સ્થિતિમાં લોકડાઉન એ ઉપાય નથી આ સૌથી મોટા સમાચાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તે દરમિયાન એડવોકેટ જનરલ તરફથી કહેવામાં આવ્યું છે કે લોકડાઉન એ જ માત્ર ઉપાય નથી સીજે વિક્રમનાથનના વડપણવાળી બેચ કરી રહી છે સુનાવણી સુનાવણી દરમિયાન કેટલાક મુદ્દાઓને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે અને તેની સાથે અવલોકન બાદ દલીલ પણ કરાઈ રહી છે મુખ્ય જજે મીડિયાની કામગીરીને બિરદાવી છે કોરોના કાળમાં કરેલી મીડિયાની કામગીરીને બિરદાવવામાં આવી છે જે તમામ અહેવાલો પ્રદર્શિત કરવામાં આવ્યા છે તેને પણ બિરદાવાયા છે કોર્ટના રિપોર્ટિંગ અંગે પણ મીડિયાને ટકોર કરી છે દરેક સવાલોના તાત્કાલિક જવાબ નથી જોઈતા પરંતુ જવાબ આપવામાં આવે તેવું સીટીનું કહેવું છે હાઈકોર્ટ તરફથી કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને જવાબ આપે તે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે હાલમાં તાત્કાલિક જવાબ ન આપે પરંતુ જવાબ જરૂરથી આપે ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી પક્ષ રાખ્યો છે અને તેઓએ તમામ મુદ્દાને લઈને ચર્ચા થવી જરૂરી છે તેમ જણાવતા કહ્યું કે ત્રણ મુખ્ય મુદ્દા છે જેમાં મૃત્યુદર આઈસીયુ બેડ અને રેમડેસિવીર આ ત્રણ મુખ્ય મુદ્દા છે આજકા જોડાઈ ગયા છે મારી સાથે આજકા હાલમાં સુનાવણી ચાલી રહી છે અને તે દરમિયાન એજી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને હાલમાં ખાસ તો જે દલીલ કરવામાં આવી રહી છે એ ઇન્જેક્શનની વાત હોય રેમડેસિવીરની વાત હોય આઈસીયુ બેડની વાત હોય મૃત્યુદરની આ તમામ મુદ્દાઓને લઈને ક્યાંક વાત થઈ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ પણ આવ્યો કે હાલમાં લોકડાઉન એ માત્ર ઉપાય નથી હાજી ચોક્કસથી ખ્યાતિ જે રીતે વાત કરીએ અત્યારે હાલ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠ હેઠળ જે સુઓ મોટો છે કોરોનાને લઈને તેની સુનાવણી અત્યારે હાલ ચાલી રહી છે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને મહત્વની રજૂઆત લોકડાઉનને લઈને એ હતી કે લોકડાઉન એ જ માત્ર કોરોના સામે વિકલ્પ નથી સ્વયંભૂ લોકડાઉન લોકો કરી શકે છે એસએમએસ ની જે પાલન કરી શકે છે જેમાં સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવું અને સેનિટાઈઝ કરવું એ સ્વયંભૂ શિસ્તની વાત છે લોકો એ રીતે પણ આની સામે લડત આપી શકે છે પરંતુ લોકડાઉન એ ઘણા લોકોને આર્થિક રીતે અસર કરે છે માટે એ એકમાત્ર વિકલ્પ નથી તેવું એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે બીજી તરફ જે 1,75,000 રેમડેસિવીર ઇન્જેક્શનનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાંથી 70,000 જેટલા ઇન્જેક્શન ગુજરાતને મળી રહ્યા છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત ગુજરાતમાં છે જ નહીં તમામ હોસ્પિટલો 141 હોસ્પિટલો અને એસવીપી હોસ્પિટલમાં તમામ દર્દીઓને જેને જરૂર છે તેને ડોઝ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે અને એમણે એક અપીલ કરી છે હાથ જોડીને લોકોને કે જેને તાત્કાલિક રેમડેસિવીરની ઇન્જેક્શનની જરૂર નથી તે લોકો ખોટી રીતે લાઇનમાં ન ઉભા રહે અને આ રીતે ભીડ ભેગી ન કરે તેવી પણ એક અપીલ કરી છે અને જો પરિસ્થિતિ એવી હોય તો ડોક્ટર લખી દેશે તો ઇન્જેક્શન તાત્કાલિક ધોરણે સરળતાથી મળી રહેશે બીજી તરફ જે કહી શકાય કે ઝાયડસ કેડિલા દ્વારા જે ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યા છે એ માત્ર 899 છે તો અન્ય કંપનીઓને પણ ઇન્જેક્શનના ભાવ ઘટાડવા માટેની અપીલ કરી છે તેમણે મહારાષ્ટ્ર એક્ઝામ્પલ આપ્યું છે કે મહારાષ્ટ્રમાં માત્ર 2 જ કંપનીઓ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવે છે તેની કમ્પેરિઝનમાં ગુજરાતમાં 7 કંપનીઓ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવી રહી છે ખાસ કરી અને જે વાત કરીએ રાજ્યમાં જે બેડની સંખ્યા ઓછી છે તેવી રજૂઆત કરવામાં આવી હતી ગત બુધવારે લઈને તેમણે જવાબ રજૂ કરતા કમલ ત્રિવેદી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે 71,021 પથારીઓ ઉપલબ્ધ છે જેમાંથી 1,127 કોવિડ જે કહી શકાય ડેડિકેટેડ હોસ્પિટલોમાં કાર્યરત છે અને તમામ
બેડ અવેલેબલ છે, લોકોએ ટેન્શન લેવાની જરૂર નથી, ખાસ કરીને એવી રજૂઆત કરી છે. અને સુરતની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરી છે. સુરતમાં જે રેમડેસિવિર ઇન્જેક્શન ગઈ બે દિવસ પહેલા ભાજપ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા તેને લઈ અને પણ એમણે રજૂઆત કરી છે કે ચેરિટી માટે વિતરણ કરાયું હતું અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવ્યા હતા અને કોઈ કૌભાંડ નથી, ગેરરીતિ આચરવામાં નથી આવી. હજુ પણ આ મામલે રજૂઆત ચાલુ છે. ખાસ કરીને ઓક્સિજનનું લેવલ પણ, ઓક્સિજનનો પૂરતો જથ્થો આપણી જોડે છે તેવી પણ એમણે રજૂઆત કરી છે. ખ્યાતિ જી બિલકુલ, આશકા આભાર આપનો તમામ માહિતી બદલ. તો સરકાર અને ખાસ કરીને અધિકારીઓ વચ્ચેની ખાલી જે ચર્ચા, રાજ્યમાં 71,000થી વધુ પથારીઓ ઉપલબ્ધ છે, આ તમામ અત્યારે જે ચર્ચા બાદ સરકાર તરફથી જે પક્ષ રાખવામાં આવ્યો છે, એડવોકેટ જનરલ તરફથી કહેવામાં આવી રહ્યું છે, કોવિડની ચિંતા વ્યાજબી છે, પરંતુ સાથે જ તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલી તમામ જે વ્યવસ્થા છે તે લોકો સુધી પહોંચાડાઈ રહી છે. ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, ટેસ્ટિંગ થઈ રહ્યા છે, સુરતમાં લોકોને ઇન્જેક્શન મળે તે માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. જે રીતે ઇન્જેક્શન આપવામાં આવ્યા તે પણ ખોટું નથી તેવું પણ તેમણે ક્યાંક દલીલ કરી છે. સાથે તેમની આઈસીયુ બેડ અંગે પણ વાત કરતા જણાવ્યું હતું. એજીની દલીલો બાદ મુખ્ય જજના અવલોકન, આપને જણાવી દઈએ એજીએ કેટલીક દલીલો કરી. દિવાળી બાદ સ્થિતિ વકરી હતી અને કેસ વધ્યા હતા, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અમને ગુજરાતમાં શું થાય છે તેની ચિંતા છે, હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. આ તમામ દલીલ બાદ અવલોકન કરાયું, ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે અમારો મુદ્દો છે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ટેસ્ટિંગમાં મોડું થઈ રહ્યું છે જે ચિંતાનો વિષય છે, આ એક અવલોકન છે હાઈકોર્ટનું. અવલોકનમાં ટેસ્ટિંગમાં મોડું થાય છે, ટેસ્ટિંગમાં 3 દિવસ અને રિપોર્ટ આવવામાં 5 દિવસ થઈ રહ્યા છે, આ જેટલું મોડું થઈ રહ્યું છે તેના કારણે વકરતો જઈ રહ્યો છે કોરોના. એજીની કેટલીક દલીલો બાદ મુખ્ય જજે અવલોકન કર્યા અને અવલોકન બાદ તેમણે જણાવ્યું છે કે દિવાળી બાદની સ્થિતિ વકરી છે, કેસીસ વધી રહ્યા છે, આ સાથે ટેસ્ટિંગ પણ જે છે તે લેટ થઈ રહ્યા છે, ગુજરાતમાં શું થાય છે તેની ચિંતા અમને છે, હાઈકોર્ટનું આ અવલોકન છે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે અમારો મુદ્દો છે, હાઈકોર્ટે પણ ટાંકીને આ વાત કહી છે. તમામ દલીલો બાદ અવલોકન કરતા ટેસ્ટિંગમાં મોડું થઈ રહ્યું છે અને તે ચિંતા નો વિષય છે તે પ્રકારની પણ તેઓએ વાત કહી છે. ટેસ્ટિંગમાં 3 દિવસ અને રિપોર્ટ આવવામાં 5 દિવસ જેટલો સમય લાગી જાય છે, આ પ્રકારનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે સુનાવણી થઈ તે સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કેટલીક દલીલો કરી છે, તે તમામ દલીલો સાંભળ્યા બાદ મુખ્ય જજ દ્વારા કેટલીક વાતનો સ્વીકાર કરતા કહ્યું, કોરોનાની સ્થિતિ ખરાબ થયાનો સ્વીકાર કરી રહ્યા છો પરંતુ ટેસ્ટિંગમાં મોડું થાય છે, તો એડવોકેટ જનરલે કેટલીક દલીલ કરી હતી તેના પર પણ નજર કરીએ. કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો સરકાર દાવો કરી રહી છે.